બાવીસને ગુરુવારના રોજ ભગવાન સત્યનારાયણની કથા અને દુર્ગા સ્ત્રોત સાથે મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે અને ચોવીસ કલાક સેવાઓથી ધમધમતા આવી સામે અંબાજી જતા અને અન્ય જગ્યાએ પગપારા જતા સંઘો યાત્રિકોને ચા પાણી ભોજન નાસ્તો ડાક્ટરી સેવા આરામ કરવા સહિતની તમામ સેવાઓ સ્વયંસેવકો મારફતે આપવામાં આવશે ભાદરવી પૂનમે જગતજનની મા અંબાના પ્રાગટ્ય દિન છે અને માના પ્રાગટ્ય દિને તેના દર્શનનો અનેરો મહિમા હોવાના કારણે ગુજરાત મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ આસ્થા અને શ્રદ્ધાથી માના ધામમાં સંઘમાં કે એકલ દોકલ ધજા પતાકા લઈને મંજિર સર કરે છે ત્યારે યાત્રિકોને સેવા આપનારા પુણ્યશાળી લોકો પણ તેનો લાભ લેવા વિસામો કેન્દ્ર ચલાવી રહ્યા છે આવો જ અદ્યતન સુવિધાઓ વાળો વિસામો તલોદ રખ્યાલ દેગામ રોડ નજીક ગુજરાત સરકારના અન્ન અને નાગરિકા પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા તેમના નિવાસસ્થાન નજીક જય શિયા બાપા વિસામુ શરૂ કર્યું છે જેમાં ચોવીસ કલાક પગપારા જતા સંઘ ભોજન પ્રસાદ ચા નાસ્તો ડાકતરી સેવા આરામ આપી રહેવાની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અને અસંખ્ય સ્વયંસેવકો અહીં સ્વયંભૂ સેવાઓ આપી રહ્યા છે તો મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના પરિવારજનો મિત્રો પણ સેવા કાર્યમાં ખડેપગે રહે છે આજે વિસામો શુભારંભ સિયારામ વિસામાં વ્યવસ્થાના પ્રમુખ ગ્રામજનો સહિત આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઝીલ રાવલ જેસટીવી સાબરકાંઠા